નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ પુરોહિત. લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10 માં આપનું સ્વાગત છે. સંયુક્ત આરબ અમીરાતે કેરળમાં પૂર અભિયાન માટે આશરે 700 કરોડ રૂપિયાની સહાય આપવાની રજૂઆત કરી છે, પરંતુ આધિકારિક સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે માત્ર ઘરેલું ઉપાય પર જ નિર્ભર રહેવા માટે નિર્ણય કર્યો છે. મંગળવારે દિલ્હી ખાતે મળેલ વોટ્સએપના સીઈઓ ક્રિસ ડેનિયલ અને ભારતીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ વચ્ચે મુલાકાત યોજાઈ હતી, જેમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે વોટ્સએપે ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે અને પોતાની વડી કચેરીની સ્થાપના પણ ભારતમાં કરવી પડશે. એક તરફ દેશભરમાં બકરી ઈદની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં યુવાનોએ સેના પર પથ્થરો વડે હુમલો કર્યો હતો. પાકિસ્તાન અને આઈએસઆઈએસ ના ઝંડા લઈને રસ્તા પર ઉતરેલા યુવાનોએ ભારતીય સેનાના વાહનોને પણ નિશાન બનાવ્યા હતા. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના નિવેદનમાં અટલ બિહારી વાજપેયી વિશે કરતૂત શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેનાથી વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર લોકો તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે. શ્રીલંકાએ 8 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે અને તેઓની નાવ પણ જપ્ત કરી લેવામાં આવી છે. મત્સ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ 8 ભારતીયો ગેરકાયદેસર રીતે શ્રીલંકન સીમામાં માછીમારી કરી રહ્યા હતા. ચંદ્ર પર જીવન હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. નાસાએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ચંદ્રની સપાટી પર પૂરતા પ્રમાણમાં બરફ છે અને પાણી પણ હોવાના સંકેતો મળી આવ્યા છે. સૌપ્રથમ વિવો કંપની પોતાનો 10 GB RAM ધરાવતો સ્માર્ટફોન વિવો X23 લોન્ચ કરશે. ટૂંક સમયમાં જ બજારમાં ઉપલબ્ધ થશે આ સ્માર્ટફોન. દાઉદનો જમણો હાથ ગણાતા ગેંગસ્ટર ઝબીરની જામીન અરજી બ્રિટન કોર્ટે ફગાવી દીધી છે. કહેવાય છે ઝબીર એ દાઉદના તમામ નાણાકીય વ્યવહારો સંભાળતો હતો. હવે પીએમ મોદીના પગલે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાન ચાલી રહ્યા છે. કહેવાય છે ઇમરાન ખાને ભારતમાં ચાલતી અનેક યોજનાઓ જેવી જ યોજનાઓ પાકિસ્તાનમાં અમલમાં મૂકી છે. કેરળમાં પૂર પીડિતો માટે સની લિયોનની દરિયાદીલી મદદ માટે આપ્યા 5 કરોડ રૂપિયા. તો દર્શક મિત્રો, આ હતા આજના ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ સમાચારો માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આરજેટી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.